હેલો ગુડ મોર્નિંગ એવરી શું કરો બધા મજામાં ને ધોરણ છ વિષય વિજ્ઞાન પ્રકરણ દસ કયું છે ગતિ તેમજ અંતરનું માપન એટલે ગતિ અને અંતરનું માપન પહેલી અને બુજના વર્ગમાં ઉનાળા દરમિયાન કરેલા પ્રવાસની ચર્ચા ચાલતી હતી એક છોકરો તેના વતનમાં રેલવે બસ અને છેલ્લે બળદગાડા દ્વારા ગયેલો એક વિદ્યાર્થીએ વિમાન દ્વારા યાત્રા કરી હતી તો એક વિદ્યાર્થીએ ઉનાળુ રજાઓના ઘણા દિવસો પોતાના કાકા સાથે માછલી પકડવા હોડીમાં પસાર કર્યા હતા તેના પછી શિક્ષકે વિદ્યાર્થીઓને સમાચાર પત્રોના એ લેખ વાંચવાનું કહ્યું કે જેમાં નાના પૈડાવાળા વાહનનું વર્ણન આપેલું હતું મંગળ ગ્રહની સપાટી પર ચાલ્યું હતું અને પ્રયોગો પણ કર્યા હતા તે મંગળ ગ્રહ સુધી લઈ જવાનું કાર્ય અંતરિક્ષયાન દ્વારા કરવામાં આવ્યું હતું તે દરમિયાન પહેલી પ્રાચીન ભારત વિશે વાર્તાઓ વાંચતી હતી હવે એ જાણવા માગે છે કે પ્રાચીન કાળમાં લોકો એક સ્થાન થી બીજા સ્થાન સુધી કેવી રીતે યાત્રા કરતા હતા હવે એના પછીનો ટોપિક આવે છે વાહન વ્યવહારની યાત્રા પ્રાચીન સમયમાં લોકો પાસે વાહન વ્યવહારના વધુ સાધનો ન હતા તેઓ ચાલીને યાત્રા કરતા હતા તથા તેમનો સામાન પોતાની પીઠ પર મૂકીને અથવા તો પશુઓને પીઠ પર લાદીને લઈ જતા હતા પ્રાચીન સમયમાં જળ માર્ગોમાં અવર માટે હોડીનો ઉપયોગ કરવામાં આવતો હતો શરૂઆતમાં લાકડાના ટુકડામાં એક ખાડો એટલે કે પોલાણ બનાવીને હોડી બનાવવામાં આવતી હતી ત્યારબાદ લોકોએ લાકડાના ટુકડા એકબીજા સાથે જોડીને હોડી બનાવવાનું શીખી લીધું આ હોડી પાણીમાં રહેનારા પ્રાણીઓના આકાર જેવી હતી પ્રકરણ આઠ અને નવમાં માછલીના ધારા રેખી એટલે કે હોડી જેવા આકારની આકૃતિની યાદ કરો પછી શું થયું કે પૈડાની જ્યારે જયારે શોધ થઈ ત્યારબાદ વાહન વ્યવહારની પ્રણાલીમાં અત્યંત મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યા પાછલા કેટલાક વર્ષોમાં પૈડાની રચનામાં સુધારો કરવામાં આવ્યો પૈડાથી ચાલતા વાહનોને ખેંચવા માટે પશુઓનો ઉપયોગ કરવામાં આવતો હતો સદીની શરૂઆત સુધી વ્યક્તિઓ એક સ્થાનથી બીજા સ્થાન સુધી પરિવહન માટે પશુ શક્તિનો ઉપયોગ કરતા હતા વરાળ યંત્રની શોધથી એક નવા જ શક્તિ સ્ત્રોતનો સમાવેશ થયો વરાળ યંત્ર દ્વારા ચાલતી ગાડીઓ તથા માલગાડીઓના ડબ્બાઓ માટે રેલવેના પાટાનું નિર્માણ કરવામાં આવ્યું ત્યારબાદ વાહન એટલે કે આવ્યા પાણી પર પરિવહન કરતા સાધનોમાં મોટરથી ચાલતી બોટ અને જહાજોનો ઉપયોગ થવા લાગ્યો સદીમાં શરૂઆતના વર્ષોમાં વાયુયાનનો વિકાસ થયો ત્યારબાદ તેમાં સુધારો કરવામાં આવ્યો તથા તેને મુસાફરી તથા સામાન લઈ જવા યોગ્ય બનાવવામાં આવ્યા ઇલેક્ટ્રિક રેલગાડી મોનોરેલ સુપરસોનિક વિમાનો અંતરિક્ષયાન વીસમી સદીના કેટલાક યોગદાન છે આકૃતિ હતી તેમાં પરિવહનના વિભિન્ન સાધનો બતાવવામાં આવેલ છે તેને પ્રાચીન થી અત્યાધુનિક મુજબ પરિવહન સાધનોને સાચા ક્રમમાં ગોઠવો તમે કેટલું અંતર કાપ્યું આ ટેબલ કેટલું પહોળું છે લોકો કેવી રીતે જાણકારી પ્રાપ્ત કરતા હતા તે કેટલું ચાલ્યા તમે એ કેવી રીતે જાણકારી મેળવશો કે તમારી શાળા સુધીનું અંતર તમે ચાલીને જઈ શકશો અથવા શાળા સુધી પહોંચવા માટે તમારે બસ અથવા રિક્ષાની જરૂર પડશે શું તમારે કાંઈ ખરીદવું હોય ત્યારે બજાર સુધી ચાલીને જવું સંભવ હોય છે તમે આ પ્રશ્નોના ઉત્તર કેવી રીતે મેળવશો કોઈ સ્થાન કેટલું દૂર છે છે તે જાણવું જરૂરી જેથી આપણે અનુમાન લગાવી કે કે ત્યાં સુધી કેવી રીતે પહોંચી શકાય જેમ ચાલીને બસ દ્વારા રેલવે દ્વારા પાણીમાં હોડી દ્વારા વિમાન દ્વારા અથવા કોઈ અંતરિક્ષણની જરૂર પડશે ક્યારેક એવી વસ્તુઓ પણ હોય છે કે જેની લંબાઈ અને પહોળાઈ જાણવાની આપણને આવશ્યકતા હોય છે પહેલી તથા બુજોના વર્ગમાં મોટી મોટી પાતલીઓ છે જેની ઉપર બે બે વિદ્યાર્થીઓ બેસે છે પહેલી તથા બુજો એક સાથે એક પાટલી ઉપર બેસે છે પરંતુ મોટા ભાગે તેઓમાં એ વાતને લઈને ઝઘડો થાય છે કે તેનો સાથીદાર પાટલીમાં વધારે ભાગનો ઉપયોગ કરે છે શિક્ષકના સૂચનને અમલ કરીને તેઓએ પાટલીની લંબાઈ માપવાનું નક્કી કર્યું પાટલીની ઠીક મધ્યમાં એક ચિહ્ન બનાવ્યું તથા પાટલી પર નિશાની બનાવીને બરાબર બે ભાગમાં વહેંચી તે બંને પોતાના મિત્રો સાથે ગિલ્લી દંડા રમવાના શોખીન હતા ગુજુ તેની સાથે ગિલ્લી દંડાની જોડી લઈને આવ્યો છે અહીં જે આકૃતિ છે એ આકૃતિમાં તમને ગિલી અને ડંડાનો ઉપયોગ કરીને પાટલીની લંબાઈ કઈ રીતે માપી તે દર્શાવવામાં આવ્યું છે તેવું લાગે છે કે પાટલીની લંબાઈ બે દંડાની લંબાઈ તથા બે ગિલ્લીની લંબાઈ બરાબર છે પાટલીની મધ્યમાં રેખા ખેંચવાથી બંને ખુશ દેખાય છે કારણ કે બંનેને અડધી અડધી પાટલી પ્રાપ્ત થઈ જેમાં પાટલીનો અડધો ભાગ લંબાઈના એક દંડા અને એક ગિલ્લીની લંબાઈ બરાબર છે કેટલાક દિવસ પછી મધ્યમાં ખેંચે રેખા એટલે કે લીટી ભૂસાઈ ગઈ બુજોનો જૂનો ગીલી ડંડો ખોવાઈ ગયો હોવાથી તેની પાસે ગીલી ડંડાની નવી જોડી છે હવે જોઈએ કે તે ગીલી ડંડાની નવી જોડીનો ઉપયોગ કરીને કેવી રીતે પાટલીની લંબાઈ માપે છે જુઓ જ્યારે નવા ગીલી ડંડાની જોડ વડે માપવામાં આવે છે ત્યારે પાટલીની લંબાઈ બે ડંડા તથા એક ગીલી અને થોડીક જ વધારાની જગ્યા બચી હોય તેમ દેખાઈ રહી છે જે એક ગીલીની લંબાઈ કરતાં ઓછી છે હવે શું કરીશું તમે પહેલી અને બુજોને શું સલાહ આપશો જેથી તે પાટલીની સંપૂર્ણ લંબાઈ માપી શકે શું તે લંબાઈ માપવા માટે ક્રિકેટના સ્ટમ્પ તથા ગીલીનો ઉપયોગ કરી શકે છે અથવા તમે શું વિચારો છો કે એવું કરવાથી પણ આવી જ સમસ્યા ઊભી થશે તે એક કામ કરી શકે છે એક નાની દોરી લઈ તેના પર બે ચિહ્ન બનાવે આ દોરીની લંબાઈ હશે જે આ દોરીની મદદથી પાટલીની લંબાઈ માપી શકે છે જે તે આ દોરીનો ઉપયોગ દોરીની નાની લંબાઈનું અંતર માપવા કઈ રીતે કરશે તે દોરીને વાળીને અડધો એટલે વન હાફ ટુ વન હાફ ફોર અને વન હાફ એટનો ભાગ બનાવી શકે છે હવે કદાચ પહેલી અને બુજો પાટલીની ચોક્કસ લંબાઈ દોરીની મદદથી માપી શકશે તમે કહેશો કે તે તેના કંપાસ બોક્સમાં રહેલી ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને પણ તેઓ તેમની સમસ્યા હલ કરી શકે છે હા વાસ્તવમાં આવું કરવું જોઈએ વાંચ્યું હતું કે જ્યારે આવા માપનના ચોક્કસ સાધનો ન હતા ત્યારે લોકો કેવી રીતે અંતર માપતા હશે તથા તે જાતે પણ ભિન્ન ભિન્ન અંતર માપવાનો પ્રયાસ કરી ચૂક્યો છે એવા કેટલાય પ્રસંગો આવે છે જ્યારે આપણે લંબાઈ માપવાની જરૂરિયાત પડે છે દરજી કપડાની લંબાઈ તેમનાથી જબ્બો બનશે કે નહીં તે જાણવા માટે માપે છે મિસ્ત્રી કોઈ કબાટની લંબાઈ કેમ માપે છે કારણ કે તે જાણી શકે કે તેના દરવાજા બનાવવા માટે કેટલા લાકડાની જરૂર પડશે કોઈ ખેડૂતને પોતાના ખેતરની લંબાઈ પહોળાઈ તથા ક્ષેત્રફળ જાણવાની આવશ્યકતા એટલા માટે હોય છે કે તે જાણી શકે છે કે તે તેને ખેતરમાં કેટલા બીજ રોપવાની જરૂરિયાત છે તથા તેને તેના પાક માટે કેટલા પાણીની જરૂર પડશે ટૂંકમાં બધા અલગ અલગ રીતે પોતાની વસ્તુનો માપવા માટે ઉપયોગ કરી શકે છે માપન નહીં જયારે તમને પૂછવામાં આવે કે તમારી લંબાઈ કેટલી છે ત્યારે તમે એક સરળ રેખી લંબાઈ બતાવશો કે જેમાં જે તમારા માથાથી તમારા પગની એડી સુધીની લંબાઈ બરાબર હોય આ સાવરણી કેટલી લાંબી છે આ પાટલી કેટલી પહોળી છે દિલ્હીથી લખનઉ કેટલું દૂર છે પૃથ્વીનો થી ચંદ્ર કેટલો દૂર છે આ બધા પ્રશ્નોમાં એક વાત સરખી છે તે બધા બે સ્થાનો બે સ્થાનો વચ્ચેના અંતર સંબંધિત છે બે સ્થાન પાટલીની બે કિનારીની જેમ નજીક હોઈ શકે છે અથવા તેનાથી વિપરીત જમ્મુથી કન્યાકુમારીની જેમ એકબીજાથી અંતર દૂર પણ હોઈ શકે છે ચાલો હવે આપણે અંતર અથવા લંબાઈ માપીએ ત્યારે ચોક્કસ કઈ રીતે શું કરવું જોઈએ તે જાણવા કેટલાક માપન કરીએ હવે એના પછી છે કેટલાક માપન પ્રવૃત્તિ એક આ પ્રવૃત્તિ સમૂહમાં રહીને દરેક એક એક કરીને કરો તમારા પગલાની લંબાઈ એકમ માપ માનીને તમારા વર્ગની લંબાઈ તથા પહોળાઈ માપો તમને એવું લાગ્યું કે કેટલાક ભાગ માપવાનો બાકી રહી ગયો છે કે જે તમારા પગલાની લંબાઈથી નાનો છે પહેલાની જેમ તમે તમારા પગલાની લંબાઈ માપવા માટે દોરીનો ઉપયોગ કરો તમારા પરિણામોની નોંધ કોષ્ટક દસ પોઈન્ટ એકમાં કરવાની છે કોષ્ટક તમને આપેલું જ છે એમાં વિદ્યાર્થીનું નામ વર્ખણની લંબાઈ અને વર્ખંડની પહોળાઈ લખવાની છે પ્રવૃત્તિ બે સમૂહમાં કાર્ય કરો તમારામાંથી પ્રત્યેક તમારી વેતનો ઉપયોગ તમારા વર્ગના ટેબલની લંબાઈ માપવા માટે કરો માપન માટે અહીંયા પણ તમે એ જુઓ છો કે તમારે તમારી એક વેત જેટલી લાંબી દોરી તથા આ દોરીની લંબાઈના ટુકડાઓના ભાગની આવશ્યકતા પડશે અને જે તમારા તારણો છે એ કોષ્ટક દસ પોઈન્ટ માં લખવાના છે ટેબલની લંબાઈ ટેબલની પહોળાઈ કોણે માપી અને વેતોની સંખ્યા આપણે જોઈએ છીએ કે માપનનો અર્થ અજ્ઞાત સંજ્ઞાની કેટલાક નાચ જથ્થા સાથે સરખામણી આ જ્ઞાત જથ્થાને એકમ કહે છે શું કહેવાય એકમ કહે છે કોઈ માપના પરિણામને બે ભાગોમાં વ્યક્ત કરી શકાય છે એક ભાગ સંખ્યા છે જ્યારે બીજો ભાગ માપવામાં આવેલ લંબાઈનો એકમ છે ઉદાહરણ તરીકે પ્રકૃતિ એકમાં જો વર્ગના રૂમની લંબાઈ તમારા બાર પગલાની લંબાઈ બરાબર હોય તો બાર એક સંખ્યા છે તથા પગલાની લંબાઈ એક એકમ છે જેને માપવા માટે પસંદ કરવામાં આવ્યો હતો હવે તમે કોષ્ટક દસ પોઈન્ટ એક અને દસ પોઈન્ટ બે માં જે નોંધેલા બધા માપોનો અભ્યાસ કરો શું પગ વડે માપવામાં આવેલા વર્ખડ લંબાઈ સરખી છે શું બધાની વેદ દ્વારા માપવામાં આવેલી ટેબલની લંબાઈ સરખી છે કદાચ આ પરિણામ ભિન્ન ભિન્ન હોઈ શકે છે કારણ કે તમારી વેદની લંબાઈ તમારા મિત્રની વેદની લંબાઈથી અલગ હોઈ શકે છે તેવી જ રીતે બધા જ વિદ્યાર્થીઓના પગલાંની લંબાઈ અલગ અલગ હોઈ શકે છે જેથી તમે વેદ અથવાની લંબાઈ દ્વારા માપેલ અંતર કોઈ વ્યક્તિને બતાવો છો ત્યારે તે વાસ્તવમાં સમજી શકતો નથી કે તે ચોક્કસ કેટલી લંબાઈ છે કારણ કે વાસ્તવિક લંબાઈ જાણવા માટે વેદ અથવા પગલાની લંબાઈ જાણવી આવશ્યક છે આથી આપણે માપનના કેટલાક એવા એકમોની આવશ્યકતા છે કે જે દરેક વ્યક્તિ માટે સમાન હોય શોર્ટ તમે જ્યારે પ્રવૃત્તિ એક અને પ્રવૃત્તિ બે કરો છો ત્યારે જેમ વિદ્યાર્થીઓ બદલશે તેમ તેનું માપન પણ બદલશે એવું આપણે અનુકૂળ નથી એટલા માટે માપનના પ્રમાણિત એકમો જોઈએ જેથી બધાનું માપ સરખું આવે તેના માટે હવે આપણે છે માપનના પ્રમાણિત એકમો પ્રાચીન સમયમાં પગની લંબાઈ આંગળીની જાડાઈ તથા પગલાની અંતરથી માપન થતું હતું આ બધા માપનના એકમોનો વાસ્તવમાં ઉપયોગ થતો હતો હડપ્પા સંસ્કૃતિના લોકોએ ચોક્કસ લંબાઈના સારા એકમનો ઉપયોગ કર્યો હશે કારણ કે ખોદકામ દરમિયાન પ્રાપ્ત થયેલા કેટલાક નમૂનાઓ ચોક્કસ ભૌતિક આકાર ધરાવતા હતા કોણીની આંગળીઓના છેડા સુધીનું અંતર ક્યુબિક કે જે પ્રાચીન ઇજિપ્તના લોકો ઉપયોગ કરતા હતા તેને વિશ્વના અન્ય દેશોમાં પણ માન્યતા પ્રાપ્ત કરતી વિશ્વના વિભિન્ન ભાગોના લોકો લંબાઈના એકમ સ્વરૂપે ફૂટનો ઉપયોગ કરતા હતા અલગ અલગ વિસ્તારોમાં ફૂટની લંબાઈ થોડી અલગ અલગ હતી લોકો એક ગજ કપડું ફેલાયેલી ભૂજાના છેડાથી પોતાના સુધી માપતા હતા રોમવાસી પોતાના પગ અથવા પગલાઓ દ્વારા લંબાઈ માપતા હતા પ્રાચીન ભારતમાં અંતર માપવા માટે આંગળી અથવા શહેરોમાં જે છે વેચતી વખતે પોતાના હાથની ઉપયોગ એકમ માત્ર કરે છે પછી એમાં સુવિધા અનુસાર શરીરના એવા અનેક ભાગોનો એકમો સ્વરૂપે ઉપયોગ થતો રહ્યો છે તેથી પ્રત્યેક વ્યક્તિના શરીરના માપોમાં થોડી ભિન્નતા હોવાને કારણે માપનમાં મૂંઝવણ આવી હશે પછી તમે વર્ષ સત્તરસો નેવુંમાં ફ્રેન્ચે માપનની ચોક્કસ બના બતાવી છે મેટ્રિક પદ્ધતિ કહે છે શું કહેવાય મેટ્રિક પદ્ધતિ એક સમાનતા માટે સમગ્ર વિશ્વમાં વૈજ્ઞાનિકોએ માપનની એકમ માત્રાઓને એક જૂથને સ્વીકારી લીધું છે આજકાલ જે માપન પ્રણાલીનો ઉપયોગ થઈ રહ્યો છે જેને આંતરરાષ્ટ્રીય એકમ પ્રણાલી એટલે કે એશા યુનિટ કહે છે લંબાઈનો એશા એકમ શું છે તો કે મીટર છે અને આકૃતિ દસ પોઈન્ટ છ છે એમાં મીટર પ્રતિ મીટર પટ્ટી છે એ બતાવવામાં આવેલી છે તમારા કંપાસ બોક્સ છે તેમાં ફૂટપટ્ટી પણ બતાવવામાં આવી છે સો બરાબર ભાગમાં વિભાજીત કરી શકાય છે જેને સેન્ટીમીટર કહે છે એક સેન્ટીમીટરને દસ વર્ષ બરાબર સરખા ભાગ હોય છે જેને મિલીમીટર કહે છે એ જ રીતે એક મીટર બરાબર સો સેન્ટીમીટર અને એક સેન્ટીમીટર બરાબર દસ મિલીમીટર લાંબા અંતરને માપવા માટે મીટર એક સુવિધાજનક એકમ નથી જેના માટે આપણે એક મોટા એકમનો ઉપયોગ કરીએ છીએ જેને કિલોમીટર કહે છે ટૂંકમાં તેને કે એમ લખી શકાય એટલે એક કિલોમીટર બરાબર એક હજાર મીટર હવે આપણે આપણી બધી માપન પ્રવૃત્તિનો એકમ માત્રાનો ઉપયોગ કરીને પુનરાવર્તિત કરી શકીએ છીએ તથા લંબાઈને એશા એકમમાં માપી શકીએ છીએ એવું કરતાં પહેલાં આપણે અંતર તથા લંબાઈ માપવાની સાચી રીત જાણવી આવશ્યક છે હવે છે લંબાઈનું સાચું માપન આપણા દૈનિક જીવનમાં આપણે અનેક પ્રકારની માપન માત્રાનો ઉપયોગ કરીએ છીએ લંબાઈ માપવા માટે આપણે મીટર પટ્ટીનો ઉપયોગ કરે છે કોઈ પણ વસ્તુની લંબાઈ માપવા માટે યોગ્ય સાધનનો ઉપયોગ કરવો જોઈએ તમે માપપટ્ટીનો ઉપયોગ કરીને વૃક્ષની જાડાઈ તથા તમારી છાતીનો ઘેરાવો માપી શકતા નથી આવા માપણને માપવા માટે માપનપટ્ટી એટલે કે મેઝરિંગ કેપ વધુ સુવિધાજનક છે નાની વસ્તુઓ જેવી કે તમારી પેન્સિલનું માપ લેવાનું હોય તો તમે તમારા કમ્પસ બોક્સમાં રહેલી પંદર સેન્ટીમીટરની ફૂટપટ્ટી છે એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ અને લંબાઈ માપવા માટે આપણે જે સાવધાની રાખવી અત્યંત જરૂરી છે તો એમાં આ સાવધાની જોઈએ કે પહેલી છે એમાં આકૃતિમાં જે દસ પોઈન્ટ સાતમાં દર્શાવ્યું છે તે મુજબ ફૂટપટ્ટીની વસ્તુના સંપર્કમાં તેની લંબાઈ અનુસાર રાખો અને કેટલીક ફૂટપટ્ટીના છેડા તૂટેલા હોઈ શકે તમે આવી ફૂટપટ્ટીનો શૂન્ય અંક જોઈ શકતા નથી આવી સ્થિતિમાં ફૂટપટ્ટીના શૂન્ય અંકથી માપ લેવાનું ટાળો તમે ફૂટપટ્ટીનો બીજો કોઈ પૂર્ણાંક જેમ કે એક સેન્ટીમીટર ઉપયોગમાં લઈ શકો છો ત્યારે તમે બીજા છેડાના અવલોકનમાંથી પહેલાનું અવલોકન બાદ કરીને યોગ્ય લંબાઈ પ્રાપ્ત કરી શકો છો ઉદાહરણ તરીકે

હવે પ્રવૃત્તિ ત્રણ જોઈશું કે તમારા સહપાઠીની લંબાઈ પહેલા વેદ પછી માપ દ્વારા માપો તમારા સહપાઠીને દીવાલ સાથે પીઠ રાખીને ઊભા રહેવાનું કહો તેના માથા ઉપરથી દીવાલ પર એક નિશાન બનાવો હવે આ ચેન સુધીની લંબાઈ પહેલા તમારી વેદ દ્વારા માપો અને પછી માપ દ્વારા માપો અન્ય વિદ્યાર્થીઓએ પણ આ જ રીતથી લંબાઈ માપવાનું કહો અને જે તારણ છે તમે જે માપ્યું હોય એ કોષ્ટક દ્રશપટ માં નોંધો વેદ વિદ્યાર્થીઓ દ્વારા જે પ્રાપ્ત પરિણામોનું ધ્યાનપૂર્વક અધ્યયન કરો કોલમ બે છે એમાં પરિણામ એકબીજાથી ભિન્ન હોઈ શકે કારણ કે વેદ માપે તો વેદ લાંબા ટૂંકી હોય છે એટલે કારણ કે વિદ્યાર્થીઓની વેદની લંબાઈ ભિન્ન હોઈ શકે છે હવે કોલમ ના પરિણામને જુઓ જેવા બધા માપ યોગ્ય માપન દ્વારા યોગ્ય માત્રા દ્વારા લેવામાં આવ્યા છે આ પરિણામ એકબીજાના માપથી અદ્યંત નજીક છે પરંતુ શું તેઓ સંપૂર્ણ સમાન છે જો ના તો તમારા વિચારથી શા માટે તફાવત દેખાય છે આખરે બધા એક જ સ્કેલનો ઉપયોગ કરી રહ્યા છો ભિન્ન ભિન્ન વેચનો ઉપયોગ તો નથી કરી રહ્યા આ માપ લેવાની નાની ત્રુટીઓ હોઈ શકે છે માપનની આવી કેટલીક ત્રુટીઓ વિશે જાણકારી તથા વ્યવહારમાં લાવવામાં મહત્વ વિશે ઉપરના ધોરણમાં અભ્યાસ કરશો હવે છે કોઈ વક્રરેખાની લંબાઈ માપી આપણે કોઈ વક્રરેખા વક્રરેખાની લંબાઈ મીટર સ્કેલ વડે માપી શકતા નથી વક્રરેખાની લંબાઈ માપવા માટે આપણે દોરીનો ઉપયોગ કરી શકીએ છીએ પ્રવૃત્તિ આપેલી છે ચાર વક્ર રેખા AB ની લંબાઈ માપવા માટે કોઈ દોરીનો ઉપયોગ કરો દોરીના એક છેડા પર ગાંઠ બનાવો આ ગાંઠ ને બિંદુ એ પર રાખો હવે દોરીને તમારી આંગળી તથા અંગૂઠાની મદદથી ખેંચાયેલી રાખો અને તેના નાના ભાગને રેખા અનુસાર રાખીને માપો આ બિંદુ પર તમારા એક હાથથી દોરીને પકડો તમારા બીજા હાથથી દોરીના થોડા ભાગને વક્ર રેખા અનુસાર ફેલાવો આ પ્રક્રિયાને પુનરાવર્તિત કરીને વક્ર રેખાના બિંદુ બી પહોંચો દોરીનો જે ભાગ બિંદુ પર છે તેને નિશાનીથી અંકિત કરો હવે આ દોરીને મીટર સ્કેલ પર ફેલાવો દોરીની શરૂઆતની ગાંઠ તથા તેના બીજા છેડા પર નોંધેલ નિશાનની વચ્ચેથી લંબાઈ માપો આ માપ વક્રિ ની લંબાઈ છે આપણે જોયું કે અંતર તથા લંબાઈનું ચોક્કસ માપન માપવા માટે અંત્યત ચોકસાઈ રાખવી પડે છે અને માપન માટે કેટલાક પ્રમાણભૂત એકમ તથા માપન પરિણામોને વ્યક્ત કરવા માટે આપણે કેટલાક યોગ્ય સાધનોની જરૂર પડશે હવે છે આપણી આસપાસની ગતિશીલ વસ્તુઓ એના માટે પ્રવૃત્તિ પાંચ એવી વસ્તુઓ વિશે વિચારો કે જે તમે હમણાં જ જોઈ છે તેની યાદી કોષ્ટક્રમે દશપોંચાર આપેલ છે એમાં લખવાની છે સ્કૂલ બેગ મચ્છર ટેબલ પાટલી પર બેઠેલ વ્યક્તિઓ અહીં તહીં જતા લોકો તેનાથી વિશેષ પતંગિયા કૂતરા ગાય તમારો હાથ નાના બાળકો પાણીમાં તરતી માછલી ઘોર કારખાનો પથ્થર ઘોડો દડો બેટ ચાલતી રેલગાડી સિલાઈ મશીન દિવાલ ઘડિયાળ ઘડિયાળના કાંટા પણ હોઈ શકે છે તમે જેટલી લાંબી યાદી બનાવી શકતા હોય એટલી લાંબી બનાવો પછી શું કરો છો તેમાંથી કેટલી ગતિશીલ છે અને કેટલી સ્થિર છે એ જોવાનું છે હવે તમને સ્થિર વસ્તુ આપેલી છે અને ગતિશીલ વસ્તુ છે છે તમારે એ એ ધ્યાન આપ્યું હશે કે પક્ષી એક સ્થાને સ્થાને હોતા નથી ટેબલ પડેલું હોય આના આધારે એ સુનિશ્ચિત કર્યું હશે કે કોઈ વસ્તુ ગતિમાં છે કે સ્થિર છે ચાલો આપણે કીડીની ગતિને ધ્યાનપૂર્વક જોઈએ એના માટે આપણે શું કરશું પ્રવૃત્તિ જો આપેલી છે એ કરશું જમીન પર એક સફેદ કાગળની

તમે સીધા રસ્તા પર વાહનની ગતિ કોઈ પરેડમાં સૈનિકોના માર્ચ પરેડની ગતિ અથવા કોઈ પડતા પથ્થરની ગતિનું અવલોકન કર્યું હશે આ કેવા પ્રકારની ગતિ છે સો મીટર દોડ હરીફાઈમાં પ્રતિસ્પર્ધી પણ સીધી રેખા ઉપર દોડે છે શું તમે તમારી આજુબાજુ જોઈને આવા એવા પ્રકારના વધારે ઉદાહરણ વિચારી શકો છો આ બધા ઉદાહરણોમાં આપણે એ જોઈએ છીએ કે વસ્તુઓ સીધી રેખામાં ગતિ કરે છે આ પ્રકારની ગતિને રેખીય ગતિ ગતિ કે કહે છે છે હવે પ્રવૃત્તિ એના માટે એક પથ્થર લો તેને દોરીના ટુકડાથી બાંધો તથા તમારા હાથની મદદથી તેને ઝડપથી ગોળ ગોળ ફેરવો પથ્થરની ગતિને ધ્યાનથી જુઓ આપણે જોઈએ છે કે આ પથ્થર વર્તુળાકાર માર્ગને અનુસરીને ગતિ કરે છે આ ગતિમાં પથ્થરનું અંતર તમારા હાથથી સમાન રહે છે આ પ્રકારની ગતિને વર્તુળાકાર ગતિ કહે છે વીજળીના પંખાના પાખ્યા ઉપર અંકિત કોઈ ચિહ્નની ગતિ કોઈ ઘડિયાળના સેકન્ડ કાટરની ગતિ વર્તુળાકાર ગતિના ઉદાહરણો છે વીજળીનો પંખો અથવા ઘડિયાળ એક સ્થાનથી બીજા સ્થાને સ્વયં ગતિ કરી શકતા નથી પરંતુ પંખાના પાંખિયા ફરે છે તથા તેવું જ ઘડિયાળના કાંટા પણ ફરે છે જો આપણે પંખાના પાંખિયા અથવા ઘડિયાળના કાંટા પર કોઈ જગ્યાએ નિશાન બનાવીએ તો ફરતી વખતે પંખા તથા ઘડિયાળના કેન્દ્રથી તે ચિહ્નનું અંતર સમાન રહે છે કેટલાક કિસ્સામાં વસ્તુ એક નિશ્ચિત સમય અંતરાલ પછી પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે આ પ્રકારની ગતિને આવર્ત ગતિ કહે છે દોરીથી બાંધેલ એક પથ્થર લો જેનો તમે પ્રવૃત્તિ સાતમાં ઉપયોગ કર્યો હતો હવે દોરીને તમારા હાથમાં પકડો તથા પથ્થરને દોરીથી લટકવા દો બીજા હાથ વડે પથ્થરને એક બાજુ ખેંચો અને પછી મુક્ત ગતિ કરવા માટે છોડી દો તે એક લોલક છે આ લોલક મનોરંજનની સાથે આપણને આવર્ત ગતિ સમજવામાં મદદ કરશે કોઈ લોલકની ગતિ વૃક્ષની શાખાઓની અહીં તહીં લહેરાવું હિંચકું હિંચકો ખાતા બાળકોની ગતિ સિતારના તારની ગતિ વાગતી વખતે ઢોલકની સપાટીની ગતિ આ બધા આવર્ત ગતિના ઉદાહરણો છે જેમાં વસ્તુઓ એક નિશ્ચિત સમયના અંતરાલ પણ પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે જ્યારે આપણે દોરી વડે બાંધેલા પથ્થરને વર્તુળાકાર ગતિ કરાવીએ છીએ ત્યારે પથ્થરનું હાથથી અંતર સમાન રહે છે આ વિશે બુજો કઈ ચોક્કસ કરી શકતો નથી શું તમે બુજોને આ સમજવામાં મદદ કરી શકો છો શું તમે પ્રવૃત્તિ પાંચ નો એક ભાગ રૂપે સિલાઈ મશીનનું અવલોકન કર્યું હતું તમે ધ્યાન આપ્યું હશે કે સિલાઈ મશીન તે પોતાની જગ્યા પર જ રહે છે જ્યારે તેનું પૈડું વર્તુળાકાર ગતિમાં હોય છે તેમાં એક સોય પણ હોય છે જે જ્યાં સુધી પૈડું ફરે છે ત્યાં સુધી નિરંતર ઉપર નીચે થતી ગતિ કરતી રહે છે શું એવું નથી અહીં સોય આવર્ત ગતિ કરે છે શું તમે જમીન પર ગબડતા દળાની ગતિનું અવલોકન કર્યું છે અહીં દળો જમીન પર ગબડતો આગળ ગતિ કરે છે આ પ્રકારે દળો સરળ રેખીય ગતિની સાથે સાથે વર્તુળાકાર ગતિ પણ કરે છે શું તમે આવા અન્ય ઉદાહરણો બતાવી શકો છો જેમાં વસ્તુની ગતિ વિભિન્ન પ્રકારની ગતિ સાથે સુસંગત હોય હવે આ પ્રકરણમાં આપણે ઘણી બધી માપનની પ્રવૃત્તિઓ કરી તથા કેટલાક પ્રકારની ગતિના વિષયમાં ચર્ચા કરી આપણે જોયું કે સમયની સાથે સ્થિતિમાં થતા ફેરફારને ગતિ કહે છે સ્થિતિમાં થયેલ આ પરિવર્તનને આપણે અંતર્માપન દ્વારા સમજી શકીએ છીએ આનાથી આપણને એ જાણકારી પ્રાપ્ત થાય છે કે કોઈ વસ્તુ કેટલી ધીમી અથવા ઝડપી ગતિ કરી રહી છે જમીન પર ગોકળ ગાયની ગતિ પતંગિયાનું એક પુષ્પ પરથી બીજા પુષ્પ પર જવું વાહનની સોરી નદીમાં પ્રવાહ નાના પથ્થરોની ગતિ વિમાનનું હવામાં ઉચકાઈને ઉડવું જેટ વિમાન માર્ગ બનાવવા પૃથ્વીની આજુબાજુ ચંદ્રની ગતિ આપણા શરીરમાં રુધિરનું પરિવહન વગેરે બધા ઉદાહરણ આપણી આજુબાજુ થનારી ગતિને દર્શાવે છે